જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વીકેન્ડમાં જ્યારે ઘરમાં બધા સભ્યો હાજર હોય ત્યારે સાંજે જમવામાં કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન થતું હોય છે તો આજે આપણે રેસ્ટોરન્ટમાં મળે તેવી એકદમ ટેસ્ટી પનીર મખાના સબ્જી બનાવીશું આ સબ્જીની ગ્રેવી બનાવતી વખતે આપણે તેમાં કાજુનો પણ ઉપયોગ કરીશું જેથી સબ્જી એકદમ રીચ તૈયાર થશે તો વિડીયોને સ્કીપ કરાવીના એન્ડ સુધી અવશ્ય જોજો રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો સૌ પ્રથમ ગ્રેવી બનાવવા માટે મેં બે નંગ મીડિયમ સાઇઝના ટામેટા ત્રણ નંગ લીલા મરચાં અને એક ઇંચ આદું છોલીને સમારીને લીધું છે તેની સાથે દસથી બાર નંગ કાજુ લીધા છે કાજુના બદલે તમે બે ટેબલ સ્પૂન જેટલા મગજસરીના બી પણ લઈ શકો છો અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી ચારથી પાંચ વ્યક્તિને સર્વ કરી શકાય તેટલી સબ્જી તૈયાર થશે આ બધી જ સામગ્રીને એક મોટા મિક્સર જારમાં કાઢી અને સરખી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અત્યારે આપણે સબ્જી બનાવતી વખતે ડુંગળી લસણનો ઉપયોગ નથી કરી રહ્યા પરંતુ જે લોકો ડુંગળી લસણ ખાવાનું પસંદ કરતા હોય તેઓ તેમાં એક નંગ ડુંગળી અને બેથી ત્રણ કળી લસણ પણ ઉમેરી શકે છે આ રીતની ઘટ ગ્રેવી તૈયાર કર્યા પછી કઢાઈમાં એક ચમચી ઘી લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું ઘી હુંફાળું ગરમ થાય એટલે તેમાં દોઢ કપ એટલે કે વજન પ્રમાણે ચાલીસ ગ્રામ જેટલા મખાના ઉમેરીશું અને તેને બે મિનિટ માટે ધીમા તાપે શેકી લઈશું આ રીતે મખાનાને ઘીમાં શેકવાથી તેની ફ્લેવર એન્હન્સ થાય છે અને તે થોડા ક્રિસ્પી થાય છે મખાના આપણને કોઈપણ કિરાણા સ્ટોર પર સરળતાથી મળી જાય છે જો તમારે ખજૂર મખાનાની બરફી અને મખાનાની નમકીન બનાવતા શીખવું હોય તો તેની વિડીયોની લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે મખાનાનો રંગ સાધારણ બદલાય એટલે તેને એક પ્લેટમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દઈશું હવે સબ્જીમાં ઉમેરવા માટે મેં બસો ગ્રામ ફ્રેશ પનીર લીધું છે તેને મધ્યમ સાઇઝના ચોરસ ટુકડામાં સમારી લઈશું જ્યારે પણ કોઈ પંજાબી સબ્જી બનાવતી વખતે આપણે તેમાં પનીરનો ઉપયોગ કરીએ ત્યારે પનીર આ રીતનું સરસ સોફ્ટ અને ફ્રેશ હોય તેવું જ લેવું જો બહુ ટાઈમથી પડી રહેલું એટલે કે ફ્રોઝન પનીર આપણે વાપરીએ તો પનીર જો ઓવર થાય તો તે ચવડ થઈ જાય છે અને સબ્જીમાં તેનો ટેસ્ટ એટલો સારો નથી આવતો આ રીતે પનીરને સમાવી દા પછી એક મોટી નોનસ્ટિક કઢાઈમાં ફરીથી એક ચમચી જેટલું ઘી મૂકી તેમાં ચારથી પાંચ નંગ કાજુના ફાડા ઉમેરી તેને અડધી મિનિટ માટે આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળી લઈશું પછી તેને એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતે કાજુના ફાડાને સાંતરીને પછી સબ્જીમાં ઉમેરીએ તો સબ્જી ખાતી વખતે તે ચાવવામાં આવે તો તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે ફરીથી તેમાં એક ચમચી ઘી અને બે ચમચી તેલ ઉમેરીશું એટલે આટલી સબ્જી બનાવવામાં આપણે ટોટલ ત્રણ ચમચી ઘી અને બે ચમચી તેલની જરૂર પડશે ઘી તેલ ગરમ થાય એટલે ખડા મસાલામાં મેં પાંચથી સાત નંગ આખા કાળા મરી બે નાના ટુકડા તજ બે નંગ લવિંગ એક ડમાલપત્ર અને એક નંગ મોટા એલચા અને ફોલીને લીધો છે ખડા મસાલાને આપણે પંદરથી વીસ સેકન્ડ માટે ઘી તેલમાં સાંતળી લઈશું જેથી તેની ફ્લેવર એન્હન્સ થશે તેની સાથે અડધી ચમચી જીરું ઉમેરીશું અને જીરું સરસ ફૂટવા લાગે એટલે આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી તે વઘારમાં ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી લો ટુ મીડિયમ ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે કૂક કરીશું જ્યારે પણ કોઈ પંજાબી સબ્જી બનાવતા હોઈએ ત્યારે ગ્રેવીને સાંતળવામાં ખાસ ધ્યાન રાખવું જો ગ્રેવીમાં કચાસ રહેશે તો સબ્જીનો ટેસ્ટ એટલો સારો નહીં આવે એટલે ગ્રેવીમાંથી ઘી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આ રીતે કૂક કરવી ખૂબ જ જરૂરી છે ઘી તેલ ઉપર આવી ગયું છે હવે સબ્જીની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે તેમાં અડધો કપ પાણી ઉમેરીશું આપણે જે મિક્સર જારમાં ગ્રેવી તૈયાર કરી હતી તેમાં ગ્રેવી ચોંટી રહી હતી એટલે મેં અડધો કપ પાણી તેમાં જ ઉમેરીને લીધું છે પાણી થોડું ખદખદવા લાગે એટલે મસાલામાં અડધી ચમચી હળદર એક ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને મસાલાને ગ્રેવીની સાથે સરખી રીતે મિક્સ કરી બે મિનિટ માટે કૂક કરીશું અત્યારે આપણે મીઠું નહીં ઉમેરીએ નહીંતર ગ્રેવીમાંથી પાણી છૂટું પડશે અને સબ્જી પ્રમાણમાં પાતળી તૈયાર થશે મસાલા સરખા ગ્રેવીમાં ભળી ગયા છે આ સ્ટેજ પર ફ્લેવર આપવા માટે એક ટેબલ સ્પૂન કસૂરી મેથીને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું જ્યારે પણ આપણે કોઈ રેડ ગ્રેવીવાળી પંજાબી સબ્જી બનાવતા હોઈએ ત્યારે તેમાં કસૂરી મેથીનો ઉપયોગ અવશ્ય કરવો મખાનાની સબ્જી છે એટલે મખાના પણ પાણી એબ્ઝોર્બ કરે છે એટલે અડધો કપ જેટલું પાણી ફરીથી ઉમેરીશું તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી લઈશું આ સિવાય પણ બીજી ઘણી બધી ડુંગળી લસણ વિનાની સબ્જી મેં ચેનલ પર પોસ્ટ કરી છે જેના પ્લે લિસ્ટની લિંક આઈ બટન પર આપી છે પછી તેમાં આપણે પનીરના ટુકડા શેકેલા મખાના અને જે કાજુ ઘીમાં સાંતરીને રાખ્યા હતા તે ઉમેરી અને મિક્સ કરીશું જે સમયે તમારે સબ્જીને સર્વ કરવાની હોય તે સમય જ તેમાં મખાના ઉમેરવા જેથી તે સોગી ન થઈ જાય છેલ્લે તેમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલી દૂધની તાજી મલાઈ ઉમેરીશું અને ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે બે ચમચી જેટલી ખાંડ ઉમેરી મિક્સ કરી સબ્જીને ઢાંકીને પાંચ મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું ખાંડ ઉમેરવી પણ ઓપ્શનલ છે પણ ઉમેરશો તો સબ્જીનો ટેસ્ટ વધુ સારો આવશે પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરીએ તો ઘી તેલ બધું ઉપર આવી ગયું છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ ટેસ્ટી પનીર મખાનાની સબ્જી બનીને તૈયાર છે ગરમા ગરમ સબ્જીને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી તેને કોથમીર અને તળેલા કાજુથી ગાર્નિશ કરીશું આ સબ્જીને આપણે રોટી પરાઠા નાન પૂરી કે કુલચા સાથે સર્વ કરી શકીએ છીએ તો ફક્ત પંદરથી વીસ મિનિટમાં તૈયાર કરી શકાય તેવી એકદમ ટેસ્ટી પાર્ટી સ્ટાઇલ પનીર મખાનાની સબ્જી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ઉપયોગી રેસિપીસ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકોન પર ક્લિક કરજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો